મહેસાણા જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં થરાદના એક શિક્ષિકા અને અન્ય એક શિક્ષક દ્વારા વારંવાર હેરાન કરીને સતામણી કરવામાં આવતી હોવાની ફરિયાદ થરાદ પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદના આધારે સમગ્ર વિગત એવી છે કે એક શિક્ષિકા થરાદની એક શાળામાં ફરજ બજાવે છે અને આ શિક્ષિકા થરાદમાં એકલી રહેતી હોવાથી શાળાના એક શિક્ષક દ્વારા તેને વારંવાર હેરાન કરવામાં આવતી હતી અને આ અંગેની જાણ તેને શાળાના અન્ય શિક્ષકો સહિત શાળાના સંચાલકોને કરી હતી. જો કે શાળાના સ્ટાફ દ્વારા સમજાવટ કરીને સમગ્ર મામલે સમાધાન કરાવ્યું હતું, પરંતુ જીવરામ પટેલ નામના શિક્ષકે તેની પજવણી કરવાનું ચાલુ જ રાખ્યું હતું અને ગમે ત્યારે ફોન કરીને ગમે તે બહાને હેરાન કરતો હતો અને તુરંત તે નંબર બ્લોકલિસ્ટમાં પણ એને એડ કરી દીધો હતો. એટલું ઓછું હોય તેમ જીવરામ નામના શિક્ષક શિક્ષિકાના ઘરે આવીને હેરાન કરવા લાગ્યો અને એક દિવસ અન્ય એક ઇસમ સાથે ઘરે આવીને તેણીની સાથે બળજબરી કરતા આખરે કંટાળીને શિક્ષિકાએ સમગ્ર હકીકત તેના પતિને કહી હતી અને તેના પતિ સાથે રહીને જીવરામ પટેલ નામના શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે. જોકે આ સમગ્ર ઘટનાને પગલે શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે.